सदानन्दम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वरनिवेशरमणीयदर्शनम् namaham पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આપણે હરિચરણ સાગરની કથાનું શ્રવણ કરીએ છીએ પણ એ પહેલાં આજનો પરમ પવિત્ર દિવસ છે શ્રાવણ સુધી પૂર્ણિમા રક્ષાબંધનનો પવિત્ર પર્વ છે એનો થોડોક મહિમા આપણે શ્રવણ કરીશું અને ત્યારબાદ આપણે હરિચિત્રણ સાગરની કથાનું શ્રવણ કરીશું શ્રાવણની પૂર્ણિમાને સમગ્ર ભારત વર્ષની અંદર રક્ષાબંધનના પર્વ તરીકે ઉજવાય છે રક્ષાબંધનની પૌરાણિક કથા ભવિષ્ય પુરાણની અંદર એવી રીતે કહેવામાં આવી છે કે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું મહાસંગ્રામ થયો બાર વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું દાનવોએ ઇન્દ્ર સહિત બધા દેવોને જીતી લીધા પણ ઇન્દ્ર સહિત તમામ દેવો ફરીથી દાનવો સાથે યુદ્ધ કરવા તત્પર થયા જીતાઈ ગયા હારી ગયા પછી એ સમયે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રને રક્ષાબંધન પર્વનો મહિમા સમજાવ્યો અને રક્ષા બાંધી જેના પ્રતાપથી તેઓ દાનવોને પરાજિત કરીને ફરીથી શ્રેષ્ઠ દેવ બની ગયા એક આવી કથા ભવિષ્યપુરાણની અંદર છે મહાભારતમાં એવી કથા છે કુંતાજીએ અર્જુન પુત્ર અભિમન્યુને રક્ષા બાંધી હતી આવી પણ કથા છે અને બલિરાજાએ જ્યારે ભગવાનને સર્વસ્વ અર્પણ કર્યું ત્યારે ભગવાન અતિશય રાજી થઈ અને બલિરાજાના બંધનમાં આવ્યા વાત્સલ્યથી અને વૈકુંઠ છોડીને રાજા સાથે સૂતળની અંદર એની રક્ષા કરવા માટે ગયા પતિ ચાલ્યા જવાથી લક્ષ્મીજીને મૂઝમન થઈ અને નારદજીએ ઉપાય બતાવ્યો છે લક્ષ્મીજીને કે તમે બલીને રક્ષા બાંધો અને ભાઈ કરો અને કંઈક માગવાનું કે ત્યારે તમે તમારા પતિને માગો ત્યારે લક્ષ્મીજીએ બલિરાજાને રક્ષા બાંધી છે અને બલિરાજાએ કીધું છે બેન માગો ત્યારે લક્ષ્મીજીએ કીધું છે મારે તો પતિ હોવા છતાં વૈધવ્ય જેવું છે અને ત્યારે ભગવાન તો બલિની રક્ષામાં વચનબદ્ધ થયા હતા પરિસ્થિતિ વિકટ થઈ છેવટ એવું નક્કી થયું કે ચાર મહિના બ્રહ્માજી ચાર મહિના શિવજી ચાર મહિના વિષ્ણુ એ બલિની રક્ષાની અંદર રહે આ પછી ભગવાન વિષ્ણુ અષાઢ સુદ એકાદશી એટલે કે કાર્તિક સુદ એકાદશી જેને આપણે કહીએ છીએ દેવપોઢી એકાદશી એટલે કાર્તિક સુદ એકાદશી સુધી સૂતળમાં રહે અને પછી ભગવાન આરામ કરે એટલે આ ચાતુર્માસ આપણે જેને કહીએ છીએ એટલે બલિની જેમ આત્મનિવેદી ભક્તિ કરીએ તો ભગવાન સદાય બંધનમાં આવી જાય એટલે બલિ ઈ વ એટલે બળેવ એવું પણ રક્ષાબંધનના દિવસને બળેવ પણ કહેવામાં આવે છે લક્ષ્મીજીએ બલીને રાખડી બાંધી ત્યારથી રક્ષાબંધન પર્વની શરૂઆત થઈ આવું મનાય છે આવો આત્મીયતાનો સ્નેહ અને અમરતાની શુભ ભાવના પ્રસરાવતો આ અનેરો ઉત્સવ રક્ષાબંધનનું પર્વ છે વૈદિક અને પૌરાણિક સંદર્ભો પરંપરાથી ચાલ્યા આવતા હોય છતાં આજના યુગમાં એ કેટલા અર્થસબરને તરસંગત છે એ પણ આજના પર્વના મર્મ ઉપરથી સમજાય છે આ દિવસે સૂર્યોદય પહેલાં સવારમાં સૂર્યોદય થાય એ પહેલાં ઉઠીને સ્નાન કર્યા બાદ દેવો ઋષિઓ પિતૃઓને તર્પણ કરીને ચોખા તલ અને રાખડી તૈયાર કરાય છે દેવો બ્રાહ્મણો અને શસ્ત્રનું સન્માન કરીને પોતાના પુરોહિત ગુરુ કે આદરણીય વ્યક્તિ પાસે મંત્ર સાથે રાખડી ધારણ કરવાની હોય છે રક્ષાબંધનના દિવસે આપણે બધાઈને આ રક્ષા પીવડા ઘનશ્યામ મહારાજની પ્રસાદીની કરી અને બધે જ હરિભક્તોને લગભગ મોકલી છે ઘણા ભક્તોના મેસેજ છે હજુ મળી નથી લગભગ તમારા એડ્રેસ ઉપર પત્રિકા આવતી હોય તો દરેકને પોસ્ટ કરવામાં આવી છે અને થોડા સમયમાં આપ સર્વને મળી પણ જશે કોઈકને ન મળી હોય તો પણ ન્યૂજર્સીમાં રહેતા ભક્તો હશે તો આપ મંદિર આવીને એને મેળવી શકશો અને આ દિવસે બ્રાહ્મણો નવી યજ્ઞોપવિત એટલે સામવેદી બ્રાહ્મણો સિવાય બાકી બધા બ્રાહ્મણો યજ્ઞોપવ બદલે છે અને નવી યજ્ઞોપવિત ધારણ કરે છે વેપારીઓ સમુદ્ર પૂજન કરે છે અને બેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને નાળિયેરી પૂરમ પણ કહે છે માછીમારો પોતાની રક્ષા માટે દરિયાદેવને પ્રસન્ન કરવા માટે આ દિવસે નાળિયેરથી દરિયાનું પૂજન કરે છે અને એ જ્યારે પૂજન થતું હોય ત્યારે એમાં વેપારીઓ મોટા શેઠિયાઓ કારણ કે માલસામાન લઈ જવા માટે દરિયો આધારરૂપ બનતો હોય છે એટલે વેપારીઓ અને નાવિકો બધા પૂજનમાં જોડાય છે અને દરિયો છે એ સ્થિત પ્રજ્ઞ છે કિનારા વિના પણ સ્થિર રહેલો છે અને વિનિમયનું માધ્યમ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ અને વ્યાપારનું કેન્દ્ર બની રહે છે એટલે સાગરનું પૂજન ખાસ કરીને ભારતમાં કોંકણ અને મલબાર એ બાજુ આ પૂજન વધારે પ્રચલિત છે સમુદ્ર પૂજનને કારણે આ પૂનમને નાળિયેરી પૂનમ પણ કહે છે બીજી એક કથા એવી છે કે આ જ્યારે આ રક્ષાબંધન રક્ષાબંધનનો પર્વ જ્યારે આવતો ત્યારે કરજીસનના ગોવિંદભાઈ એ ના ગોવિંદભાઈને નારદીપુરના નાનાભાઈથી સત્સંગ થયેલો હતો તેઓને જ્યારથી સત્સંગ થયો ત્યારથી દર શ્રાવણ માસમાં એક કરજીસનથી સાઈઠ ગામ ચાલીને મહારાજને રાખડી બાંધવા ગઢડા જતા ત્રણ દિવસે ગરડા પહોંચી જતા વરસાદને લીધે વાંસના ટોપ સાથે રાખતા વરસાદ પડે ત્યારે તે ઓઢી લેતા અને શ્રીજી મહારાજ પણ તેઓની રાખડી પ્રેમથી સ્વીકારતા સદગુરુ આનંદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને રાખડી બાંધી હતી આનો ઉલ્લેખ ગરડા મધ્યના નવમાં વચનામૃતની અંદર છે કે મહારાજને હાથે રાખડીઓ બાંધેલી હતી આ દિવસની એક વિશેષ કથા એ છે ચોવીસ અવતારોમાંનો હયગ્રીવ અવતાર નિર્ણયમાં તમે જોશો તો હયગ્રીવ જયંતિ એવું લખેલું છે તો હયગ્રીવ અવતાર એનું આજના દિવસે પ્રાગટ્ય થયેલું ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પોઢ્યા હતા ત્યારે એમના કાનમાંથી કાનના મેલમાંથી મધુ અને કૈટબ નામના બે દૈત્યો ઉત્પન્ન થયા તેઓ બ્રહ્માને મારવા દોડ્યા બ્રહ્મા રક્ષા માટે ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા ભગવાન જાગૃત થયા હયગ્રીવ અવતાર ધારણ કરીને એમને આ બે દૈત્યો સાથે યુદ્ધ આદર્યું પચાસ હજાર વર્ષ સુધી યુદ્ધ થયું ભગવાનના મેલમાંથી થયેલા બે પચાસ હજાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું દૈત્યો ભગવાનની સુરવીરતા જોઈને ખુશ થઈ ગયા એમને ભગવાનને કહ્યું માગ માગ જે માગે તે આપીએ દૈત્યોએ ભગવાનને કીધું ત્યારે ભગવાન કે તમારું મોત કેમ થાય એ કહો આ પચાસ હજાર વર્ષથી મંડ્યો છું તમારું મોત કેમ થાય વિષ્ણુ ભગવાનની ચારે બાજુ જળ હતું એટલે ભીનું હોય ભેજ હોય એટલે આ બે એવું કીધું કે જે સ્થળે ભેજ ના હોય ને ત્યાં અમારું મૃત્યુ સંભવિત છે ભેજ ના હોવો જોઈએ ભગવાન તો ભગવાન વિષ્ણુ તો જળની મધ્યે જ સૂતા છે ને આ સાંભળીને ભગવાને પોતાના ખોડામાં લઈ સુદર્શન ચક્રથી બંને દૈત્યોનો વધ કરી દીધો ખોડામ ભેજ નહોતો એટલે ખોડામ લઈ લીધા અને બંનેનો ઉદ્ધાર કર્યો માર્કંડી પુરાણની આ કથા છે આવી કથા માર્કંડે પુરાણમાં છે માર્કંડે પુરાણની આ કથાનો ભાવાર્થ એવો છે કે ભગવાન તો સદા જાગ્રત જ છે ભગવાન ક્યારેય સૂતા નથી પણ જીવ જ્યારે નિંદ્રામાં હોય ત્યારે કઈ નિંદ્રામાં હોય મોહનિંદ્રા બીજી નિંદ્રા નહીં આપણે સુઈ જઈએ છીએ મોહ મોહનિંદ્રા અર્થાત તમોગુણમાં હોય રજોગુણમાં હોય ત્યારે કાનમાં નિંદા અને સ્તુતિના શબ્દો પડે છે અને એ શબ્દો સાંભળીને કામ અને રાગ નામના બે દૈત્યો જન્મે છે બધા આવા નિંદા સ્તુતિના શબ્દ જન્મે એટલે કામ રાગ દ્વેષ આવા બધા શત્રુઓ જન્મે છે પછી એ દૈત્યો એ આત્માને જ મારવા દોડે છે એટલે કે આપણને જ મારવા દોડે છે કાનમાંથી ગયું સ્તુતિ નિંદા ગઈ બીજું કાંઈ ગયું એ આપણને જ મારવા માટે દોડે પણ ભગવાનની પ્રાર્થનાથી કામ રાગ એ બધાનો સંહાર થાય છે એવું આ માર્કેન્ડી પુરાણની અંદર હયગ્રી અવતારની જે કથા છે એમાંથી એક ગ્રહણ કરવાનું છે એમ અહીં આગળ કહે છે આજે ખાસ કરીને બેન છે એ ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બેનને રક્ષા કરવાનું વચન આપે છે બેન છે એ ભાઈ માટે પ્રાર્થના કરે છે કે મારો ભાઈ અમર બને અમર તો આ પૃથ્વી પર મૃત્યુ લોક છે કુંતાજી અભિમન્યુને રાખડી બાંધી તોય કોઈ અમર તો આ પૃથ્વી પર કોઈ થતું જ નથી પરંતુ અમર બને એનો અર્થ એ થાય છે કે એની કીર્તિ હંમેશને માટે પ્રસરેલી રહે મારા ભાઈની એવી બેન પ્રાર્થના કરતા હોય છે અને પ્રાર્થના રૂપે રક્ષા બાંધતા હોય છે ભાઈ પણ પોતાની બેનને રક્ષા કરવા માટેનું વચન આપે છે એવો આજનો આ પવિત્ર તહેવાર રક્ષાબંધન છે આપણી તો સાચી રક્ષા મહારાજ અને મોટા મુક્તો કરે છે મોટા સત્પુરુષો કરે છે આ ભવ સાગર છે ભૌસાગરમાં અને મૃત્યુનું મહા દુઃખ છે એની વચ્ચે આપણે આ ભૌસાગરના મોજાઓ વચ્ચે ઉછળીએ છીએ એની વચ્ચે આપણી રક્ષા મહારાજ જેવી કરે અને જેવી મોટા સાધુ કરે એવી કોઈ કરી શકતું નથી માટે આપણે તો એમના જ ચરણોમાં પ્રાર્થના કરીએ અમારું કવચ અમારી રક્ષા હે મહારાજ આપ જ છો આપ જ પ્રભુ અમારી રાખડી કો અમારી રક્ષા કો અમારી ભાવના કો એ આપ છો મહારાજના ચરણમાં એ જ પ્રાર્થના કરીએ મહારાજ અમને અંતઃશત્રુ થકી અમારી રક્ષા કરજો અમારા અંતઃશત્રુ થકી રક્ષા કરજો અને સાથોસાથ પ્રભુ બહારથી અમને ક્યારેય પણ ભગવાન ભજવામાં કોઈ ઉદ્વેગ કરાય ઉદ્વેગ થાય એવા કોઈ વિચારો ન આવે એવા અમારા હૃદયની કોઈ પરિસ્થિતિ ન થાય એવું પ્રભુ આપ હૃદયમાં રહીને અમારું રક્ષણ કરજો એવી આપણે રક્ષાબંધનના પર્વે આપણા પીવળા ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ આવો ભક્તો હરિચરિત્રમ સાગરની કથાનું આપણે શ્રવણ કરીશું સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ પંદર એમાં છેલ્લે ફરેની ગામની કથા લખે છે અને એની અંદર જે જે ભક્તો આવ્યા હતા સંતો આવ્યા હતા એની વાત લખી સંતોની અંદર જે સદ્ગુણો હતા એની વાત લખી છે અને ત્યારબાદ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું અને તરંગ સોળ कनक के ही कनक हिंडोल बनाय, ते पर बैठे हरि बात हरि वर के वरकी नवमी दिन किए हरि जन सब अति हित उरयानी, ઉપવાસ કે હરે જન સબ અતિહિત ઉોનેરી મંડપ વિશ્વકર્મા બનાવવા માટે આવ્યા હતા એવું વર્ણન તરંગ પંદર માં આવ્યું હતું તે સોનેરી મંડપમાં એક સોનેરી હિંડોળો કર્યો હતો તેના ઉપર શ્રીહરી આવીને વિરાજ્યા હવે તે વાત કહું છું રામનવમીનો દિવસ શ્રીહરિની જન્મતિથી છે એમ સમજીને હૃદયમાં ઘણા જ હેતથી સૌ હરિભક્તોએ ઉપવાસ કર્યો વિવિધ દેશમાં અનેક ગામમાં રહેતા બધા નરનારી હરિભક્તોએ મનમાં ઘણા જ હરખથી તે દિવસે ઉપવાસ કર્યો તે દિવસે હરિભક્તોએ પોતાનું કામકાજ છોડી દીધું ગામમાં જે હરિભક્તો હતા એ બધા ભેડા બેઠા અને સ્ત્રીઓ સ્ત્રીઓમાં અને પુરુષો પુરુષોમાં એમ બધા અલગ અલગ સભાના રૂપમાં બેઠા बायु में बायु बैठत सब आई बायु के जगे जुदी जो रहाई पुरुष बैठत तिहां बायु जेती पुरुष बैठत तिहां बायु जेती अजान में आई न बैठत तेती अजान में आई न બેઠત તેતી બાયુ ત્યાં પુરુષ બેઠે ન કોઈ સદારી તજો રખતયું સોઈ મત પંથ મે દેખે બિગાડ પારા મત પંથ મે દેખે બિગાડ પારા નારી નર ભેગે હોવત ખ્વારા નારી નર ભેગે હોવતરા બધી સ્ત્રીઓ આવીને સ્ત્રીઓની સાથે બેઠી સ્ત્રીઓનો વિભાગ અલગ હતો જ્યાં પુરુષ બેઠા હોય તે સ્થળે સ્ત્રીઓ અજાનમાં આવીને બેસતી નહીં અને જ્યાં સ્ત્રીઓ બેસતી હોય ત્યાં પુરુષ બેસતા નહીં આ પ્રમાણેની કાયમની રીત નક્કી કરી દીધી હતી મતપંથોમાં અપાર બગાડ દેખાય છે જ્યાં નારી અને નર ભેડા બેસતા હોય તે બંને ખુંવાર થઈ જાય છે નર અને નારી બંને મોક્ષની ઓથે પરસ્પર વ્યભિચારી થઈ જતા હોય છે જે મતમાં નારી અને નર બંને ભેળા મળીને બેસતા હોય છે તેઓ મોક્ષના ઓથે વ્યભિચાર કરે છે અને તેનાથી અપાર અધર્મ થાય છે જે શિષ્યની પત્નીઓ હોય છે તે ગુરુની સાથે ખુવાર અને ચરિત્ર ભ્રષ્ટ થઈ જાય છે તે ગુરુઓ શિષ્યોને એવો ઉપદેશ કરતા હોય છે કે ગુરુનો લેસ માત્ર પણ દોષ દેખવો નહીં ભક્તમાળમાં જે વાત કહી છે તે હું તમને સ્પષ્ટ રીતે કહું છું જેના પુણ્ય ઓછા હોય એવી સ્ત્રીને ભક્તમાળનો જોગદ ન થાય જો એકવાર પણ ભક્તમાળને કોઈ સાંભળે તો પછી તેને કોઈ તીર્થ કરવાના બાકી રહેતા નથી તેમ તે લોકો કહે છે અને મતપંથિયો એવો મહિમા ગાય છે કે યજ્ઞ તપ વ્રત જપ અને દાન એ બધા જ શુભ કર્મ ભક્ત માળમાં આવી જાય છે ભગવાનના જે અવતારો છે તે પણ ભક્તોને આધીન રહે છે શ્રીજી મહારાજની જે વ્યવસ્થા છે આ સત્સંગની એટલી બધી શ્રીજી મહારાજે ચોખ્ખી વ્યવસ્થા કરી છે લોજમાં જેવા મહારાજ નીલકંઠવરની સ્વરૂપે આવ્યા સૌથી પહેલાં બાઈઓ ભાઈઓની સભા નોખી કરાવી ગોખલો પુરાવ્યો લોજના આશ્રમમાં ખાલી આટલો જ ગોખલો આટલો જ આખી દીવાલ ઉડી ગયેલી નહોતી આટલો ગોખલો જ હતો બાજુમાં ઘર હતું ગ્રહસનું દેવતા જ્યારે ખૂટી જતા સંતોને ત્યારે ચૂલો પ્રગટાવવા માટે દેવતા માટે એક કંઈક વાસણ મૂકે અને એમાં ઓલા બાઈ દેવતા દે એ બાઈના ખાલી કંકન દેખાય કદાચ કે હાથ દેખાય આમ મૂકતા આટલું જ શ્રીજી મહારાજે છિદ્ર જોયું નીલકંઠવડની સ્વરૂપે આવેલા ભગવાન શ્રીહરિએ સૌથી પહેલાં ગોખલો પૂર્યો છે મહારાજ કે આ દિવાલમાં ગોખલો નથી આ ધર્મમાં ગોખલો છે શ્રીજી મહારાજનો જે મત વચનામૃતની અંદર છે એને આપણે થોડા શ્રીજી મહારાજના શબ્દોમાં બેઠા જ વાંચીએ આપણા સંપ્રદાયની અંદર જે શ્રીજી મહારાજે આ સ્ત્રી અને પુરુષોની મર્યાદાઓ કરી છે બહુ લાંબુ વિઝન વિચારીને મહારાજે કરી છે કોઈ પણ દિવસ આ ભયાનક કળિયુગની અંદર પણ ક્યારેય પણ કોઈ જીવાત્મા મોક્ષ માર્ગેથી ભટકી ન જાય એના માટે શ્રીજી મહારાજે આ વ્યવસ્થા વિચારીને કરી છે નહીં તો શ્રીજી મહારાજ લોજમાં આવતા પહેલાં બાઈઓ અને ભાઈઓ બંને કથા સાંભળવા ભેગા જ બેસતા મુક્તાનંદ સ્વામી રામાયણની કથા કરતા ત્યારે એમ જ બધાએ બેસતા શ્રીજી મહારાજ સભામાંથી ઊભા થઈને જતા રહ્યા છે મહારાજ કે હું જુદી નોખી સભા કરીશ સ્ત્રી અને પુરુષની ભેગી સભા નહીં આ શ્રીજી મહારાજે સૌથી પહેલાં આવીને લોજમાં રામાનંદ સ્વામી મળતા પહેલાં સુધારો કરી દીધો છે નહીં તો રામાનંદ સ્વામી ધર્મધુરા સોંપે પછી પોતાનો પાવર વાપરે પણ શ્રીજી મહારાજે ધર્મની બાબત છે એની અંદર રામાનંદ સ્વામીએ ધર્મધુરા સોંપીને એ પહેલાં આવીને તરત મુક્તાનંદ સ્વામીને વસ કરીને આ કામ છે મુક્તાનંદ સ્વામીને વિશ્વાસમાં લઈને આ કાર્ય કર્યું છે કારણ કે મહારાજનો મત ગઢડા મધ્યનું પાંત્રીસમું વચના મૃત વળી જગતમાં એમ વાર્તા છે જે મન હોય ચંગા તો કઠરોટમાં ગંગા એ વાર્તા ખોટી છે એ તો ગમે તેઓ સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય અને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહીં અને એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહીં શ્રીજી મહારાજ કે આશા રાખવાની જ નથી સ્ત્રી અને પુરુષનો સહવાસ થયો અને ધર્મ રહે મહારાજ કે આશા ગમે એવો ધર્મવાળો હોય સમાધિનિષ્ઠ હોય ત્યાં સુધી કહી દીધું છે સમાધિનિષ્ઠ હોય ધર્મવાળો હોય તો પણ નહીં એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય એનો ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહીં તે આ વાર્તા એમ જ છે પાછું મહારાજે વજન આપ્યું આ વાર્તા એમ જ છે પણ એમાં કાંઈ સંશય રાખવો નહીં સંશય કરવા જેવો નથી અને તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય તો પરસ્પર તો પરમંશ હોય તથા બ્રહ્મચારી હોય તે જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કયા છે તેમાં રહે તો એને ધર્મમાં રહેવાય અને સ્ત્રી હોય અને તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં વર્તે તો એને ધર્મમાં રહેવાય અને બીજા જે સત્સંગી ગ્રહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં રહે અને યુવા અવસ્થાવાળી જે પોતાની મા બહેન અને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે અને તેની સામું પણ દ્રષ્ટિ માંડીને ન જુએ તો એને ધર્મમાં રહેવાય એવી રીતે ધર્મમાં રહેવું આ મધ્યનું પાંત્રીસમું વચનામૃત તેમાં શ્રીજી મહારાજે આ પોતાનો મત કીધો છે કલ્યાણકારી શાસ્ત્ર છે વચનામૃત એટલે શ્રીજી મહારાજના હૃદયનો અભિપ્રાય આપણને મહારાજ એની અંદર કાઢીને આપે એવું એ શાસ્ત્ર છે અને એ પ્રમાણે આપણે વર્તીએ ત્યારે જ શ્રીજી મહારાજ રાજી થાય શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે જે આ વિષયક આપણને સર્વને આજ્ઞા કરી છે ગ્રહસ્થોને કરી છે ત્યાગીને કરી છે એના થોડાક શ્લોક હું બેઠા વાંચું છું જેનાથી મહારાજનો અભિપ્રાય આ કળિયુગની અંદર શ્રીજી મહારાજને ધર્મ ઉપર કેટલું વજન છે ભગવાનને ધર્મ પોતાના પિતા કેટલા વ્હાલા છે એનો આપણને ખ્યાલ આવે શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજ એમ કહે છે અઢારમા શ્લોકમાં સૌથી પહેલાં અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ એમને વ્યભિચાર કરવો નહીં અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમને બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી શ્લોક ચોત્રીસ જે વસ્ત્ર પહેરે થકે પોતાના અંગ દેખાય તેવું ભૂંડું વસ્ત્ર અમારા સત્સંગી તેમને ન પહેરવું શ્લોક આડત્રીસ ઉત્સવના દિવસને વિશે તથા નિત્યપત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા હોય એવા જે સત્સંગી પુરુષ તેમને તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ તેમને પુરુષોનો સ્પર્શ ન કરવો શ્લોક ચાલીસ પોતાના સમીપ સંબંધી વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો શ્લોક એકસો પાંત્રીસ જે પુરુષોએ યુવાવસ્થાએ અવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા બેન દીકરી તે સંગાથે પણ આપત વિના એકાંત સ્થળને વિશે રહેવું નહીં શ્લોક એકસો છત્રીસ આ તો ગ્રહસ્થ માટે આટલું તો ત્યાગી માટે તો નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મો છે એકસો પંચોતેરમો શ્લોક નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં જાણીને સામવું જોવું નહીં સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી ન સાંભળવી જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય એ સ્થાનકને વિશે સ્નાદિક ક્રિયા કરવા ન જવું દેવતાની પ્રતિમા વિના બીજી સ્ત્રીઓની પ્રતિમા ચિત્રની કાષ્ટાદિકની હોય એમનો સ્પર્શ ન કરવો જાણીને પ્રતિમાને જોવી પણ નહીં શ્લોક એકસો સિત્યોતેર સ્ત્રીઓની પ્રતિમા ન કરવી સ્ત્રીઓએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહીં મૈથુનાશક તેવા જે પશુ પક્ષી આદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવા નહીં સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો પુરુષ તેને અડવું નહીં તેની સામું જોવું નહીં તે સાથે બોલવું નહીં સ્ત્રીને ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન ન કરવા નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું વચન દે પોતાના ગુરુનું પણ ન માનવું અને બળાત્કાર કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તરત વારવી સમીપે આવવા દેવી નહીં આવી રીતે આખા નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મ ગીતા સધવા સ્ત્રીઓના ધર્મ ગીતા ત્યારે પણ શ્રીજી મહારાજે કહ્યું સુવાસીની સ્ત્રીઓ તેમને રૂપ અને યૌવન તેને યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો પોતાની નાભી સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તું ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું ભાંડ ભાંડભવાઈ જોવા ન જવું નિર્લજ એવી જે સ્ત્રીઓ સ્વૈરીની કામિની ને પૂંચચલી એવી જે સ્ત્રીઓ તેનો એ સ્ત્રીઓનો સંગ ક્યારેય ન કરવો વિધવા માટે કીધું કે જે વિધવા સ્ત્રીઓ હોય તેમને પોતાના તેમને પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાની વિશે વર્તવું સ્વતંત્રપણે ન વર્તું વિધવા સ્ત્રીઓ તેમને પોતાના સમીપ સંબંધી વિનાના જે પુરુષો તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો પોતાની યુવા અવસ્થાને વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહીં અને તે વિધવા સ્ત્રીઓ તેમને પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઈપણ વિદ્યા ન ભણવી વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું એકવાર આહાર કરવો પૃથ્વીની વિશે સુ મૈથ્યુનાશકત પશુ પક્ષી આદિ જીવ પ્રાણી માત્રને જોવા નહીં ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો તેનો સ્પર્શ પણ ન કરવો પુરુષના શૃંગાર અને રસ સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી ન સાંભળવી આવા એકસો ચોસઠ એકસો છાસઠ સડસઠ સિત્તેર એકસો ઇકોતેર આ બધામાં મહારાજે ઘણી બધી વિસ્તારથી વાત કરી છે શિક્ષાપત્રીના શ્લોકો એની અંદર પણ જો વધુમાં વધુ એનો સાર કાઢવામાં આવે ને તો ધર્મ ઉપર મારા જે વજન આપ્યું છે અહિંસા જુઓ ચાંચડ માંકડ મારવા નહીં ધર્મ વધુમાં વધુ વજન શિક્ષાપત્રી છે એમાં ધર્મ ઉપર છે કળિયુગના જીવને સૌથી અઘરું પડે છે ધર્મને પાળવો ભક્તિ કરવી સહેલી પડે પણ ધર્મને પાળવો કઠન પડે કારણ કે કળિયુગના જીવનો ઢાળો અધર્મ તરફ સહજ રહેલો છે સહજ જ રહેલો છે એ બાજુ એનો ઢાળો છે જ અને એટલા માટે જ શ્રીજી મહારાજે આ બધી મર્યાદાઓ અને દિવાલો કરી છે નિયમરૂપી શ્રીજી મહારાજે કિલ્લાઓ એટલા માટે જ અમારા અને તમારા માટે બાંધ્યા છે કે જેનાથી આ કળિયુગની અંદર પણ આપણું સહેજે કલ્યાણ થાય આ યુગનો એક ફાયદો એ છે કે આ યુગમાં થોડું કરીએ ફળ જાજું છે આ યુગની અંદર સારું કાર્ય કરવાનો સંકલ્પ કરીએ ને ત્યાં સારું કાર્યનો ફળનું પરિણામ એટલે આપણને એનું એનું જે ફળ મળવાનું એ મળી જાય આ યુગ એટલો સારો છે અને પાપ કરવાનો સંકલ્પ કર્યો હોય કોઈ પણ પાપ ના કરે તો એનું કોઈ ફળ નહીં પણ પુણ્ય કરવાનો સંકલ્પ કર્યો અને પુણ્ય એનાથી થઈ ના શક્યું કોઈ કારણસર તો પુણ્યનું ફળ એને મળી જાય એવો સરસ આ યુગ ભગવાને રચી આપ્યો છે આપણને પણ આ યુગની અંદર આપણે શ્રીજી મહારાજની જે આજ્ઞા છે એના બંધનની અંદર સદાય રહીએ સત્સંગની મર્યાદાઓ છે ત્યાં તો આમ હોય જ પણ છતાં પણ શાસ્ત્રોમાં આવી વાતનું પુનરાવર્તન કેમ કરવામાં આવે છે કે કોઈ દિવસ આપણને એવું ના થાય કે લાવો ભેળશેડ કરી નાખીએ કંઈ વાંધો નહીં ભેળસેડ ક્યારેય ન કરાય શ્રીજી મહારાજનો જે બંધારણ છે એ બરાબર છે શ્રીજી મહારાજે જે ધર્મની મર્યાદાઓ આપી છે બરાબર આપી છે કારણ કે શ્રીજી મહારાજે ગોપાળન સ્વાય મુક્તાનંદ સ્વામી માટે પણ ગરડા અંત્યના વા વચનામૃતની અંદર અતિશય માનનો યોગ અતિશય રૂપવંતી સ્ત્રીનો યોગ અતિશય ધનનો પ્રસંગ એના માટે પણ જોખમ બતાવીશ માટે ધર્મની મર્યાદાઓ એને સંપૂર્ણ રીતે પાડીએ ભગવાનના બાંધેલ અહીંયા આગળ આ જે ખોટા ગુરુઓ થઈ ગયા હોય કે એવા જે એવા ભક્ત પરંપરામાં પણ ખોટા લોકો હોય એવો મહિમા કે કે ભક્ત માળની અંદર તમે આવી ગયા એટલે કોઈ તીર્થ કરવાની જરૂર નહીં કોઈ તીર્થ કરવાની જરૂર નહીં અને એવા સંપ્રદાયો ચાલતા હતા આજે કદાચ કોઈ જગ્યાએ આવું હોય પણ શકે કે ગુરુ હોય ને એને પોતાની પત્નીનું દાન કરવું આ રીતના વ્યભિચારી ધર્મનું અધર્મ સ્વરૂપ બતાવી અને ચલાવવાવાળા એવા સંપ્રદાયો કે એ પ્રકારના મત પંતો પણ પૃથ્વી પર હતા આજે પણ જો સ્તંપૂર્ણ નિકંદન નહીં નીકળ્યો હોય તો હશે ભગવાન સ્વામિનારાયણે એના માટે જ આ ચોખ્ખું કર્યું કે જેનાથી એવી રીત લાવ્યા પાંચે વર્તમાન પાડે બાયો ને ભાઈઓ પાંચે વર્તમાન બાઈઓને ભાઈઓને શ્રીજી મહારાજે પડાવ્યા શા માટે સ્વામિયણ સંપ્રદાયની રીત એટલી બધી ઉજળી શ્રીજી મહારાજે કરી છે કે બધાથી નોખી પડે એનું પાછળનું કારણ શું ક્યાંય નથી આવું શ્રીજી મહારાજે આ કર્યું કારણ એક જ મહારાજને એવું છે મારી પાસે આવેલો જીવ છે એ મારા સુધી સંપૂર્ણ રીતે પહોંચે ક્યાંય વચ્ચે અટવાઈ ના જાય અટવાઈ ના જાય એટલા માટે મહારાજે મર્યાદાઓ બાંધી છે એ વાતને ભાગવત નવમ સ્કંદમાં ભગવાન વૈકુંઠનાથે મહર્ષિ દુર્વાસાની પાછળ ચક્ર પડ્યું ત્યારે તેમને કહી છે કઈ વાત હરી કે બાંધે જનહી જે તે ભક્ત છોડાવત તાકુ તે ભક્ત કે બાંધે જનહી જેહી છોડાવન હરી સમર્થન તેહી ભક્તના બાંધેલા અરે ભગવાનના બાંધેલા ભગવાન છોડે અરે ભગત છોડાઈ શકે પણ ભગતના બાંધેલા ભગવાન છોડાઈ શકતા નથી આવી વાત શ્રીમદ્ ભાગવતના નવમ સ્કંદની અંદર આવે છે અને એ દુર્વાસા ઋષિની પાછળ ચક્ર પડ્યું ત્યારે ત્યાં આગળ આ મહિમા કીધેલો છે એ કથા તમે સાંભળેલી જ હશે કે અમરીશ રાજાને એકાદશીનો ઉપવાસ હતો એકાદશીનો ઉપવાસ કરીને બીજે દિવસે પારનું કરવાનું હોય એમાં એકાદશીનું વ્રત કરીએ ને આપણે તો એકાદશી એટલે આપણે એવું વિચારીએ કે ફરાળ કરવાનું આજે ફરાળી રોટલીને પાત્રને કરીને પૂરી કરીએ કાં તો એકાદશી નકોડી કરીએ તો એવું વિચારીએ કે હવારમાં ઉઠીને કંઈક જમી લેવાનું એકાદશીનો ઉપવાસ તો થઈ ગયો એકાદશીના વ્રતનો વિધિ બહુ વિસ્તારથી શાસ્ત્રોમાં લખેલો છે પરંતુ આજે આપણે કરવા કરાવવા બધું અસમર્થ હોઈએ એવો સમય પણ નથી હોતો એકાદશીના વ્રતનું ઉદ્યાપન કરવું એવું શિક્ષાપત્રીમાં છે ને એટલે બારસને દિવસે એ તિથિ એકાદશીની પૂરી થાય અને બારસનો સંયોગ થાય એટલે બારસની તિથિએ પારનું કરી લેવું પડે પારનું ના કરો તોય એકાદશીનું વ્રત પૂરું ના થાય એવું છે આ ધારનું પારનું ધારનું પારનું આપણે કરીએ બહુ વિશિષ્ટ વ્રત છે પણ આપણા ધારના પારના બધા બાવીસમી સદીના થઈ ગયા એટલે હવે બીજું કંઈ રહે નહીં જાજુ એકાદશી હોય એટલે આ બાજુ પર મુહૂર્ત પારના કરવાનું આવી ગયું હતું અને હવે એ સમય જતો રહે તો એકાદશીનું વ્રત કર્યું એનું ફળ મળે નહીં એટલે અમરીશ રાજા પોતે નિર્જળા એકાદશી કરેલી છે અને જમવાની તૈયારી કરે છે ત્યાં દુર્વાસા ઋષિ પધારે દુર્વાસા ઋષિ પધારે એટલે શાસ્ત્રોમાં તો લખ્યું છે કે તમે વ્રત કરો એકાદશી આદિક વ્રત કરો કે ધારણા પરણા કરો ચાંદ્રાયણ કરો તો વ્રતના પારનાના દિવસે ભગવાનને સાધુને બ્રાહ્મણને કોઈ પણ અતિથિને જમાડવા એટલે ઘણા ભક્તોના બારસના થાળ હોય છે ઘણાના પૂનમના થાળ હોય છે ઘણાનું વ્રત પૂરું કરે ત્યારે થાળ હોય છે મહારાજના હવે દુર્વાસા ઋષિ સામેથી આવ્યા છે એટલે અમરીશ રાજાએ કીધું કે મારા બહુ મોટા ભાગ્ય કે મારો પારનાનો સમય થયોને આપ પધાર્યા છો આજે મારે પારના કરવાના છે મારું વ્રત હતું સામેથી આપ જેવા બ્રાહ્મણ મહાત્મા મોટા મહાત્મા પધાર્યા છો તો આપ પારના કરો તમને પારના કરાવીને જ હું જમીશ તમે જમશો ત્યારબાદ હું તમારો પ્રસાદ લઈશ દુર્વાસા ઋષિ કે હું થોડું સ્નાન કરી આવું સ્નાન કરવા ગયા ઋષિ ઋષિ સમાધિમાં લાગી ગયા સમાધિમાં જતા રહ્યા ભગવાનનું સુખ લેવામાં આ બાજુ અમરીશ રાજાનો આવે ટાઈમ પૂરો થવાનો છે પારણું કરવાનો ટાઈમ થયો વિદ્વાનો તો રાજાઓ રાખતા જ હતા એટલે સભાજનોએ કીધું કે મહારાજ જો તમે જમી લો એ તો હવે ક્યારે આવે કંઈ નક્કી નહીં પણ એક વાત થાય કે અતિથિ આવ્યા છે બ્રાહ્મણ આવ્યા છે એને જમાડા વિના તમે જમો તોય દોષ લાગે તોય તમારું વ્રત પૂરું ના થાય અને જો ના જમો તો ટાઈમ જાય છે મુહૂર્ત જાય છે તોય તમારું વ્રત પૂરું ના થાય તો એક કામ કરો કે જળ લો અંદર તુલસી પત્ર મૂકો અને પાણી પીવો એટલે તમે જમ્યાય ના કહેવાઓ અને જળ ધરાવો એટલે પારનું થઈ ગયું કહેવાય પાણી બહુ વારંવાર ઉપવાસને દિવસે ના પીવાય એવું પણ શાસ્ત્રમાં છે ઉપવાસ હોય ને ત્યારે ઘણી વખત આપણે પાણી પી લઈએ બે ચાર વખત તો પછી ભૂખ ના લાગે ભૂખ મરી જાય કારણ કે લિક્વિડ પી લીધું ને એટલે જળ લઈ લીધું એટલે તો એ કીધું છે કે એ બહુ તરસ લાગે ત્યારે પીવું ઉપવાસનો અર્થ એવો થાય કે પાણી પછી પી પી જ કરે એવું ના કીધું હવે આમને તો જળ ધરાઈ લીધું વિદ્વાનોના કહેવાથી જળ ધરાયું પણ થયું શું ઋષિ તો આવ્યા જ નહીં આવ્યા જ નહીં આવ્યા જ નહીં હાંજ પડી ગઈ હા જે આવ્યા દુર્વાસા દુર્વાસા ઋષિ આવ્યા એટલે અમરીશ રાજા કે પધારો ભગવાનના પધાર્યા હજુ તો તમારા વિના બધું બાકી જ છે જમવાનું બધું તૈયાર છે તો જમી લો દુર્વાસા કે પણ તમે જમ્યા અમરીશ રાજા કે હું જમ્યો નથી પણ મેં પારનું કરી લીધું છે જળનું પારનું કર્યું છે દુર્વાસા કે મને મૂકીને પારનું કરી દીધું મારે જમવું જ નથી કે તમે બ્રાહ્મણનું અપમાન કર્યું છે તારા વ્રતનો કોઈ અર્થ નથી ખીજાયા બરાબર અને દુર્વાસા ખીજાય અને ક્રોધ કર્યો અને કૃત્યાઓ પ્રગટ કરી બોલો તે કૃત્યાઓ પ્રગટ થઈને અમરીશ રાજાને મારવા જાય ત્યાં ભગવાને અમરીશ રાજાને રક્ષામાં એક સુદર્શન ચક્ર આપેલું એટલે સુદર્શન ચક્ર પ્રગટ થઈ ગયું કૃત્યાઓને તો ત્યાં જ વધ કરીને દુર્વાસા પાછળ દોડ્યું દુર્વાસા પાછળ દોડ્યું તો દુર્વાસા આગળ ને સુદર્શન ચક્ર પાછળ આખા બ્રહ્માંડમાં ફર્યા પણ કોઈ સુદર્શન ચક્રનો વારવાળો મળ્યો નહીં બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી કે આપણું કામ જ નહીં ક્યાં સુદર્શન ચક્ર જેનું હોય એની પાસે જાઓ શિવજી પાસે ગયા તો શિવજીએ કીધું મારું કામ નહીં જેનું છે એની પાસે વિષ્ણુ ભગવાન પાસે ગયા કે આ તો તમારું છે વિષ્ણુ ભગવાન કે મારું હતું પણ અત્યારે તો માલિકી અમરીશ ધરાવે છે એની રક્ષા મેં મૂક્યું છે એટલે એના પગમાં જઈને પડો એવું લખ્યું છે અમરીશ રાજા દુર્વાસા ઋષિ એક વર્ષ સુધી આવી રીતે ફર્યા છે એક વર્ષ સુધી એક વર્ષ સુધી ફર્યા કોઈ જગ્યાએ સુદર્શન ચક્ર સ્થિર ન થયું કોઈથી ન થયું ત્યારે અમરીશ રાજાના પગમાં જઈ દુર્વાસાને પડવું પડ્યું છે અને ત્યારે અમરીશ રાજા કહે છે ગુરુ મહારાજ મને શરમાવશો નહીં તમે મારા પગમાં પડો છો મને શરમ આવે છે એવા વિનયીન વિવેકી દુર્વાસા હું તારા વિનયન વિવેકથી રાજી થયો છું પણ આ ચક્રને કંઈ ઊભું રાખ ચક્રને ઊભું રાખ મારી પાછળ જ આ આવે છે એનો તાપ સહન થતો નથી અને ત્યારે અમરીશ રાજાએ પ્રાર્થના કરી છે અને સુદર્શન ચક્ર શાંત થયું છે અમરીશ રાજા કે ગુરુ મહારાજ હજુ મારે પારના બાકી છે આપ પધાર્યા હવે આપ જમો તમને જમાડીનું જમીશ શ્રીમદ ભાગવતમાં લખાનું અમરીશ રાજાની નિષ્ઠા કેટલી જબરી એક વર્ષ સુધી એ જમ્યા નથી એક વર્ષ સુધી મોઢામાં અનાજ નથી મૂક્યું કોઈ કશું જ નહીં એ જે પાણી પીધું હતું ત્યારથી દુર્વાસા ઋષિની વાટ જોઈને ઉભા રહ્યા બોલો આપણે શું કરીએ વિચારો આપણે શું કરીએ આપણે તો કયા બરાબર છે એ જ લાગના હતા એક તો હું જમાડતો હતો ને એમાં પાછું આ આ અંબરીશની આત્મનિવેદી ભક્તિ શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં જેનું નામ લખે ક્યારે લખે એને દુર્વાસા પ્રત્યેનો કુભાવ ના થયો એ દુર્વાસા નહોતા સ્વયં શિવજી આવ્યા હતા શિવજીએ પોતે જ પરીક્ષા કરી હતી અને ભક્ત કેવો હોય એ ભક્તનું આખું લક્ષણ આપણા સુધી પહોંચાડવા માટે શિવજીએ એમની પરીક્ષા કરી હતી પણ અમરીશ રાજા એ એવા ભક્ત થયા એટલે ત્યારે શ્રીમદ્ ભાગવતમાં જે શ્લોક લખાનો છે એનો આ ભાવ છે કે ભગવાન એવું કે છે મારા બાંધેલા ભાગવત નવમ સ્કંદમાં ભગવાન વૈકુંઠનાથે મહર્ષિ દુર્વાસાની પાછળ ચક્ર પર્યું ત્યારે તેમને કહી છે શિવજીએ સતી ની આગળ ગુરુ ગીતા કહી છે તેમાં સાક્ષાત ભગવાન વિષ્ણુએ ગુરુનો અપાર મહિમા કયો છે વળી વૈકુંઠનાથે આપણે જે કડી છે ને રિજનસાગરની ગુરુ કી મૂર્તિ ધ્યાન કો મૂલા એ ગુરુ ગીતાનું જ આખું ટ્રાન્સલેશન છે ગુરુ ગીતા આખી કીધેલી છે એની અંદર સદગુરુનો બહુ મોટો મહિમા કીધેલો છે વળી ભગવાન વૈકુંઠનાથે પોતાના પાર્સદ જય વિજય આગળ પણ કહ્યું છે હું તો ભક્તોને આધીન છું ભક્તોને માટે હું વારે વારે મનુષ્ય શરીર ધારણ કરું છું મારા ધામનો સુખ તો અમાપ કહેવાય છે પણ મારા ભક્તને જ્યારે દુઃખ પડે ત્યારે હું નોશિયાદિક સ્વરૂપને ધારણ કરું છું પ્રહલાદજી માટે નોશી સ્વરૂપ ભગવાને ધારણ કર્યું આવું બોલી મહિમાની ઓથે પાપ કરનારા કપટી ધર્મગુરુ અને કપટી જે સંન્યાસીઓને લીધે જગતમાં એવા અનંત પંથ ચાલ્યા છે જગત તો આખું એવાને માને પૂજે છે પણ શ્રીહરિ તો તેને અધર્મ જાણે છે તે બધા અધર્મનો વિનાશ કરવા માટે અવિનાશી શ્રીહરીએ વિવિધ નિયમો કર્યા છે જે મતમાં જેવો અધર્મ હોય તેને તપાસ કરીને તેવા રૂપમાં દેખે છે પહેલાં તે મતમાં જે કંઈ શિષ્ય થઈને રહ્યા હોય પછી એ છોડીને સત્સંગમાં આવે છે મતપંથિઓ જે રીતે અધર્મ કરતા તે અધર્મ અટકી જાય તેવા નિયમોને શ્રીહરિ બાંધતા હતા તે મતમાં જે અધર્મ પેશવાના દરવાજા હતા તેને શ્રીહરી આ વખતે નિયમો કરીને પૂરી દીધા છે શ્રીજી મહારાજે એવા નિયમો ઝડપે સલાક કર્યા છે કે જો ભગવાનના નિયમમાં રહે તો ભગવાને વચનામૃતમાં એમ કીધું ભગવાનની આજ્ઞામાં વર્તે છે તો ભગવાનને જેવું સુખ છે ને એવું સુખ આપણા હૃદયમાં વર્તે આજ્ઞામાં જ સુખ છે આજ્ઞામાં વર્તવા માત્રથી જ ભગવાનના ભજનનું સુખ આવે છે અને શ્રીજી મહારાજે જે વર્તાલના સોળમાં વચનોમાં કીધું છે અમારે તો ભગવાનના ભજનનું સુખ એ જ સુખ છે બીજું સુખ જ નથી અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે એવું ચૌદ લોકના રાજ્યને વિશે પણ નથી આવું સુખ આપણા અંતરમાં અનુભવવું હોય તો જેટલી બને એટલી ભગવાનની આજ્ઞા સારધાર પાડીએ આપણા જીવનની અંદર જ્યાં જ્યાં આજ્ઞા કોઈ પણ રીતે નાની મોટી ચૂકાતી હોય એને સુદૃઢ કરીએ રક્ષાબંધન ખાલી રાખડી બાંધવાથી રક્ષા નહીં થાય આપણી રક્ષા જ શ્રીજી મહારાજની આજ્ઞા છે શ્રીજી મહારાજે આપણને આજ્ઞારૂપી રક્ષા બાંધેલી છે એ રક્ષાને આપણે આપણા હૈયા ઉપર રાખીશું તો કોઈ પણ કાળે કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પણ આપણું ખરાબ નહીં થાય કારણ એ છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આપી છે શ્રીજી મહારાજે જે ધર્મામૃત અમને આપ્યું છે એ આપણી રક્ષા છે એ આપણી રક્ષા છે હા આજના યુગ પરિવર્તનના કારણે કોઈક ધર્મ એવો હોય તો એને મોટા મુક્તો થકી સમજીને એ ધર્મ કેવી રીતે પડે એનો વિવેક ચોક્કસ રાખવો પડે પણ ધર્મ જ આખો ઉડી જાય કલમ જ ઉડી જાય ભગવાનની એવું ના થાય એ જો ઉડી જાય તો ચોક્કસ ભગવાને આપણને રક્ષા બાંધી તો એ રક્ષા છૂટી જાય બસો ને બાર શ્લોકરૂપી રાખડી બાંધી જ ભગવાને આપણને આપણને ભગવાને રાખડી બાંધી છે એ રાખડી રાખે ઇહત્ર છે પરત્ર છે આ લોક ને પરલોક બંનેમાં સુખ્યો થાય આ રક્ષા જે બાંધીને રાખશે ભગવાનની ગેરંટી છે આ લોકને પરલોકમાં સુખ્યો જ થાય અને દુઃખ એનું જ નામ છે દુઃખ કયું આપણને કયું દુઃખ આપણા હૃદયમાંથી ભગવાનનું સ્વરૂપ જતું રહે આ દુઃખ આ જગતમાં સ્તુતિ થવા લાગે એટલે સુખ નિંદા થવા લાગે એટલે દુઃખ માન મળવા લાગે એટલે સુખ અપમાન થવા લાગે એટલે દુખ સંપત્તિ મળી જાય એટલે સુખ સંપત્તિ જતી રહે એટલે દુઃખ આ સુખ દુઃખ નથી એ તો આપણા માઈક મગજમાંથી પ્રગટ થયેલા સુખ દુઃખ છે સુખ અને સાચું સુખ અને સાચું દુઃખ એ જ છે આપણું ભજન આપણું સ્મરણ આપણા હૃદયમાં રહેલું ભગવાનનું સુખ એ જતું રહે એટલે દુઃખ અને એ વધ્યા કરે એ સુખ આ સુખ અને દુઃખ છે શ્રીજી મહારાજ કહ્યું ઈહત્ર છે પરત્ર છે આ લોક અને પરલોક બંનેમાં આ સુખ છે કારણ કે જેના હૃદયમાં ભગવાનનું સુખ રહ્યું છે એને અનંત ઉપાધ્યો આવે એનું સુખ નહીં જાય એ સુખ્યો જ રહેવાનું એને તો જેટલું દુઃખ કોઈ બીજો આપે તો એ દુઃખ જ એના માટે સુખરૂપ બને કારણ કે કારણ કે થશે શું ખબર છે એના કારણે એને ભગવાન સિવાય બીજેથી પ્રીતિ તૂટશે તમારી પાસે સંપત્તિ છે અને સંપત્તિ તમારી પાસે હતી ને જતી રહી એટલે શું થશે તમને રે શ્યામ સાચું નાનું બીજું સર્વે દુઃખદાયક વાત સાચી છે જો આ દુઃખદાયક થયું નવરો થઈ જાય એટલે પછી હું વિચારે ભગવાન બચશું નરસિંહ મહેતાને બધા ધામમાં જ ત્યારે હું વિચાર્યું ભલું થયું ભાગી જંજાળ સુખે બજસુ શ્રી ગોપાળ સુખ થયું જેને જગત દુઃખ માને છે એ જ નરસિંહ મહેતા માટે સુખ થઈ ગયું કેમ કારણ કે એના માટે સુખ અને દુઃખની વ્યાખ્યાઓ જુદી હતી સુખ અને દુઃખ એ આપણા માઈક મગજમાંથી જે દેખાય છે એ સુખ દુઃખ નથી આપણે તો સન્માનને સુખ માની બેઠા હોઈએ સ્તુતિઓ આપણી થતી હોય એને સુખ માની બેઠા હોઈએ આપણું અપમાન થાય એને આપણે દુઃખ માનીએ આપણી નિંદા થાય એને આપણે દુઃખ માનીએ આપણી પાસે સંપત્તિઓએ જતી રહે એને દુઃખ માનીએ એ કે દુઃખ છે જ નહીં જ્યાં સ્તુતિ છે ત્યાં નિંદા હોય જ જ્યાં માન હોય ત્યાં અપમાન હોય જ જ્યાં સંપત્તિ હોય ત્યાં વિપત્તિ હોય જ જ્યાં તંદુરસ્તી હોય ત્યાં બીમારી હોય જ જ્યાં જન્મ હોય ત્યાં મૃત્યુ હોય જ જ્યાં સવાર હોય ત્યાં સાંજ હોય જ જે વસ્તુ પેરમાં ચાલવાવાળી છે એમાં કંઈ આશ્ચર્ય કરવા જેવું નથી એ પેરમાં જ હોય પેરમાં જ હોય એ કોઈ દિવસ એવું નહીં બને કે એક એક જ રહેશે એ રહેશેડમાં જ છે છે હારે જોડમાં 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 ચાલે આપણે જવું એ લોકો જોડમાં જ જાય જો રાત અને દિવસ જોડમાં જ ચાલે આ રાત પડી એની જોડ હવાર તૈયાર જ છે ને એ તૈયાર જ છે સંપત્તિ મળે વિપત્તિ તૈયાર જ છે થોડી વાર સુખ જેવું અનુભવ્યું દુઃખ તૈયાર જ છે આ બધું તમને થોડી વાર માન મળ્યું અપમાન તૈયાર જ છે દસ જણે માન આપ્યું પાંચ જણા અપમાન કરવા રાહ જોઈને બેઠા છે દસ જણાએ સ્તુતિ કરી બીજા પંદર બેઠા જ છે કે આની નિંદા કેવી રીતે કરવી તૈયાર જ બેઠા છે કોઈએ તમારો વિકાસ કર્યો તો વિનાશ કરવાવાળા તૈયાર જ છે કે વિનાશ કેવી રીતે થાય એ ભગવાનનું રચેલું પેર જોડલું છે પૃથ્વી પરનું એ જોડલું કોઈ દી ટળે નહીં એના કારણે જ કોઈના જીવનની અંદર સતત એક સરખો ગ્રાફ હાલ્યો જશે એવું નહીં મળે પણ એક સરખો ગ્રાફ ચાલ્યો જાય એવું એક જ વસ્તુ છે ભગવાનનું ભજન ને ભજવાનનું સ્મરણ ભગવાનનું ભજન અને ભગવાનનું સ્મરણ એ ભગવાનનું કરતા પણ સ્વીકારાય મહારાજે અંતેના તેરમામાં કીધું જ્યારે આપણે આપણું તન મનને ધન ભગવાનને અર્પણ કર્યું છે ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ એનું ગમતું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી આવી જો આપણી ભાવના શ્રીજી મહારાજ પ્રત્યે બંધાય તો જ આપણને સાચું સુખ મળે અને એ સાચું સુખ ના લૂંટયું બાકી બધુંય લૂંટાયું તો માની લો કાંઈ ગયું નથી અને સાચું સુખ ના રહ્યું અને બાકી બધું મળ્યું તો માની લો કશું જ મળ્યું નથી બાકી બધા સુખ ક્ષણિક છે ક્ષણિક ક્ષણિક છે તમે આજે આજે કોઈ તમને હસીન બોલાવે એટલે તમને બહુ સારું લાગ્યું કે બહુ સરસ આ મને બહુ હસીન બોલાવે છે મારા પ્રત્યે બહુ સારું છે કાલ સવારે દુઃખ થાય એવું થશે ને એટલે મોઢું બગાડીને વાત કરશે તમારે યારે એટલે પાછો આપણો ફ્યુઝ ઉડી જાય ફ્યુઝ ઉડી જાય કોઈ કોઈકે કહી દીધું ઓહો પણ તમે તો બહુ હારા ભગત બહુ હારા સાધુ આમ તેમ એટલે આપણે બરાબર પાવરમાં આવી જઈએ કોઈએ કહી દીધું હાવ નકામાં છો ગટરના કીડા જેવા છો આમ કહી દીધું આપણો ફ્યુઝ ઉડી જાય આપણું ભજન સ્મરણ બધું જતું રહે કારણ કે આપણને સાચું વિઝન પકડાયું નથી આપણે આ લોકની રીતને જાણી નથી આપણને આગલા ઇતિહાસોને તપાસે નથી વર્તમાનની પરિસ્થિતિઓને પણ આપણે કોઈક બીજાની જોઈ નથી જેના કારણે અભ્યાસ વિના આપણને એવું થાય કે બસ મને આવું જ થયા કરવું જોઈએ ના થાય કોઈદી ના થાય શક્ય જ નથી કોઈનું નથી થયું તો આપણું ક્યાંથી થાય આવો જો વિચાર કરે તો જીવમાં ભજન અને સ્મરણનું સુખ અનુભવાય અને એ સુખ એ જ સાચું સુખ છે બાકીના સુખમાં કાંઈ લેવાનું નથી શ્રીહરિએ પોતાના મત સત્સંગમાં નિયમો પ્રવર્તાવ્યા હરિભક્તોને નિયમમાં વર્તાવ્યા ચારે ગામમાં હરિભક્તો થયા સંપ્રદાયના અનુયાયી બાઈ ભાઈનો કોઈ પાર ન રહ્યો જ્યાં જ્યાં હરિભક્તો રહેતા એ ગામમાં સંતો જાતા સત્સંગમાં જેના જેવા નિયમો હોય એ રીતે સંતો વાતો કરતા સધવાને વિધવા એવી હરિભક્ત બાઈઓ હોય તેમના ધર્મ નિયમને સંતો પુરુષોની આગળ કહેતા તેના સંબંધી પુરુષો બાઈઓને જઈને તે ધર્મ નિયમ કહેતા હતા સંતો પુરુષોને કહે અને પછી પુરુષો સંતો પાસે પર્સનલી બેઠા હોય ત્યાં તો બહેનો ના બેસે એ સંતોએ જે પુરુષને વાત કરી હોય એ વાત પાછા બહેનો પોતાને ઘેર જ્યારે પુરુષ જાય ત્યારે પુરુષ પાછા એમને બધી વાતો કરે જે સ્ત્રીઓ સત્સંગી થતી હતી એ બધી સત્સંગના નિયમ પ્રમાણે રહેતી હતી સ્વૈરીની કામીને ચલી એવી જે પતિત નારીઓ હતી તે હરિભક્ત સ્ત્રીઓથી દૂર ભાગતી હતી સ્વૈરીની પોતાના મનમાં આવે એમ ગમે ત્યાં રખડવાવાળી કામિની એટલે પોતાનો વર્ણ કે બીજા વર્ણની અંદર પણ જેને વ્યભિચાર કરવાની વૃત્તિ હોય એને કામિની શિક્ષાપત્રીની અંદર એકસો ને એકસઠમાં શ્લોકની અંદર આ વર્ણન કરેલું છે અને પૂંચચલી એટલે વર્ણ પોતાથી ઉતરતો વર્ણ કે બીજી કોઈ જાતિમાં એવી રીતે જે કંટ્રોલ વિનાની સ્ત્રી હોય એને પૂંશચલી કીધેલી છે શાસ્ત્રમાં જે ધર્મ જે ધર્મવતી સ્ત્રીઓ હોય ધર્મ પાળવો હોય ધર્મવતી હોય ધર્મને પાડવાવાળી હોય એવી સ્ત્રીઓએ ક્યારેય પણ અધર્મના જ રસ્તે જતી સ્ત્રીઓ એનો સંપર્ક ન કરવો પુરુષોએ પણ જે ધર્મનિષ્ઠ પુરુષો હોય એને અધર્મી પુરુષોનો સંસર્ગ ક્યારેય ન કરવો એવાના મુખેથી વાત પણ ના સાંભળવી એવા સાથે મિત્રાચારી પણ ન કરવી એવા સાથે ઊભું પણ ન રહેવું એવું સાહિત્ય જોવું નહીં એવું સાહિત્ય સાંભળવું નહીં એવું સાહિત્ય વાંચવું નહીં નહીં તો એમાંથી બગાડ જીવનમાં આવે ને આવે જ ઘણા લોકો એવા હોય કે એને પોતાનો અહીંના લોકો હોય કોઈ હવે એને કાંઈ સંસાર સંસ્કૃતિ દીકરા દીકરીઓ પતિ પત્ની આવું કોઈ પ્રકારનું નોલેજ ના હોય અને પછી એ તો ગમે ત્યાં ફરતા હોય ને ગમે ત્યાં રખડતા હોય ને એને છૂટાછેડા લેવા નામ કરવું તેમ કરવું એના માટે હાવ રમત હોય હવે કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ ઓફિસોમાં કામ કરે છે એને પતિ પત્નીને કાંઈ થોડી બોલાચાલી થાય છે આવા લોકો સાથે બેસવાનું થાય એમાં શેર કરે ફ્રેન્ડશીપ હોય ભાઈઓમાં શેર કરે ભાઈઓ ભાઈઓમાં શેર કરે અને કોઈ ભાઈ ભાઈને શીખવાડે કે ભાઈ બાઈને શીખવાડે એમાં શું કરી નાખો છોટું કરી દો આમ આમ કર દો તેમ કરી દો આવું કરી દે આખી પરિવાર ને આખું ફેમિલી ખલાસ થઈ જાય માટે હંમેશા અધર્મી વ્યક્તિઓના સંઘથી બચવું અધર્મી જે છે ને એના સંઘથી સદંતર બચવું અધર્મીની વાતથી બચવું અધર્મીના સ્પર્શથી બચવું અધર્મી વ્યક્તિની બાજુમાં એનો પવન ના ને એટલા દૂર બેહવું કોઈ વાર બેસવાનું થાય ને તો પણ તરસ સ્નાન કરું તમે જુઓ સંતો પ્લેનમાં બેસે સ્નાન કરે સંતો એક વાહનમાં ક્યાંક બેસવાનું થયું હોય બીજી પબ્લિક ભેગા સ્નાન કરે સંતોને તમે હરિભક્તો સિવાય માનો ક્યાંક જતા આવતા કોઈ બીજો વ્યક્તિ અડી જાય સંતોને ખબર ના હોય કે આ દારૂ પીતો હશે માંસ ખાતો હશે કેવો વ્યક્તિ હશે તરસ સ્નાન કરી લેશે તરસ સ્નાન કરી લે બહુ જાજી વસ્તી ભેગી થઈ હશે કોઈ મોટો ઉત્સવ હોય અને પછી એની અંદર કંઈક બેસતું વર્ષો એને બધાને ભેટવાનું થાય તરત સ્નાન કરવા માટે જતા રહેશે સંતો કોઈ બીજું કોઈ ખબર નથી કે આમાં હરિભક્તો જ છે પણ આમાં કોઈક એવું આવી ગયું હોય જ્યારે ઝાઝી વસ્તી હોય ત્યારે તરત સ્નાન કરવા પહેલાં જાય કારણ કે પવિત્રતા અતિ જરૂરી છે જે શાસ્ત્રમાં લખ્યા છે કાયદાઓ બધાય બરાબર છે આજે બધું ધોવું જ પડે છે ને આજે બધું સેનિટાઈઝ કરવું જ પડે છે ને પણ સંતોએ તો પહેલેથી શીખવાડ્યું છે ને તમને દૂધના ગેલની ધોવા દહીંના ડબ્બા કદાચ લાવ્યા હોય એ ધોવા આપણા રસોડાના નળ નીચે પહેલાં મૂકીને એને વ્યવસ્થિત ધોઈને પછી ફ્રીજમાં મૂકવા દૂધનું ગેલન હોય એને પહેલાં ધોવું પછી ફ્રીજમાં મૂકવું એવું સંતોએ તો વર્ષોથી શીખવાડેલું સંતોત સંતો વર્ષોથી કરે છે આજે આવ્યું પણ સંતો પાસે પહેલેથી જ હતું ને એની માટે તો નવું છે જ નહીં ના એની માટે નવું કશું જ નથી માટે શાસ્ત્રના જે ધર્મો બતાવેલા છે કાયદાઓ બતાવેલા છે બધા જ સાચા છે કોઈ કાયદો ખોટો નથી આજે નહીં કાલે પાડવો જ પડશે બધાને પાળવું પડશે અને પાડવામાં જ સુખ છે હરિભક્ત બાઈઓ પોતાના નિયમોની દ્રઢતાથી પાડીને ભગવાનનું ભજન કરતી હતી તેઓ પોતે કુલટા નારીનો ક્યારેય તન મનથી પ્રસંગ રાખવાનું ચાહતી નહીં હરિભક્ત સ્ત્રીઓ તો નિયમ વિનાની જે નારીઓ હતી ને એને બહુ નીચ જેવી માનીને તેઓ કોઈ પણ રીતે સંસર્ગ રાખતી નહીં આ સમયે સંતો વર્ણીઓને ધર્મવંશી ગુરુ નિયમયુક્ત વર્તે છે સર્વે સત્સંગીઓ પણ નિયમો રાખે છે તેથી જે નિયમ રહિત સંપ્રદાયો છે તે નિરસ થઈ ગયા છે વિમુખ લોકો જેની જેટલી ઓ થઈને પાપ કરતા હતા તે પાપોને વજ્ર સમાન કોટને શ્રીહરીએ નિયમની તોપો મારીને તોડી નાખ્યા શ્રીહરીના દર્શન કરવા જે સંતો હરિભક્તો આવ્યા હતા તેમનો કોઈ પારદ ન હતો શ્રીહરીની જન્મતિથી તે દિવસ છે એમ વિચારી બધા મહારાજની પૂજા કરવા આવ્યા અનંત ભક્તો કેસરિયુક્ત ચંદન ફૂલોના હાર તોરા બાજુબંધ ગુચ્છ અને છડી વગેરેને વિવિધ પ્રકારના ફૂલથી ગૂંથીને લાવ્યા હતા મંડપની અંદર બહાર બધા ભક્તોની ઘણી ભીડ થઈ નરનારી બધા જય જય શબ્દ બોલીને ઉચ્ચેથી જય ઘોષ કરતા હતા વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા બધે ભક્તિરસ છવાઈ ગયો તો અનંત બ્રહ્માંડોની શોભા પ્રગટ થઈ હતી એનાથી કોઈ શોભા બહાર કે બાકી ન હતી એવી સર્વોત્તમ શોભા ત્યાં થઈ હતી અનંત બ્રહ્માંડોના જે મોટા દેવ ભવ બ્રહ્મા ઇન્દ્રાદી હતા એ બધા વિમાનમાં બેસીને ત્યાં આવ્યા બધા બ્રહ્માંડોમાંથી આવ્યા એકમાંથી નહીં બધું આકાશ ભરાઈ ગયું વિમાનો ઉપરા ઉપરી છવાઈ ગયા પાર્કિંગ ખોટી ગયું ને આ ફરેનીમાં ચંદનનો વરસાદ થયો શ્રીહરીના દર્શન કરીને બધા જ દેવો ખૂબ જ ખુશી થયા તે ખુશીનો પાર ન રહ્યો તે દેવોએ પોતપોતાના બ્રહ્માંડના પુષ્પો લાવીને એની વૃષ્ટિ કરી એક એક બ્રહ્માંડમાંથી પુષ્પો લઈ આવ્યા હતા અલગ અલગ આ બધું ભગવાન હોય ત્યારે તો આવું આશ્ચર્ય થાય જ તે ફૂલનો કોઈ પાર રહ્યો નહીં આપણને બધા એને થાય કે અરું કેટલા બ્રહ્માંડમાં કેવા ફૂલ ત્યારે હોત તો આપણે બસ આ લીલાનું ચિંતવન કરતાં રાત્રે હોઈ જવાનું તો કોઈક દિવસ ભગવાન બતાવે કે જો આટલા વિમાનો આવે આટલા આપણે આ લીલાનું ચિંતવન કરવાથી ભગવાન ચોક્કસ લીલા ચરિત્રોમાં ધર્મ રાખીને લીલા ચરિત્રોમાં ડૂબીએ ને તો ભગવાન એવા દર્શન આપણને કરાવે એને જ હું સુખ કહું છું એ જ સુખ છે આપણું આ લોકમાં કાંઈ જતું રહે મળી જાય એ સુખ છે નહીં એ સુખ સાચું એ નથી ગયું ને માની લો કાંઈ ગયું નથી કશું જ લૂંટાયું નથી અને એ જો જતુર્યું બધું મળ્યું છે ને તો સમજવાનું બધું ગયું છે તે દેવોએ પોતપોતાના બ્રહ્માંડના પુષ્પો લાવીને એની વૃષ્ટિ કરી એ ફૂલનો કોઈ પાર રહ્યો નહીં તે પ્રત્યેક બ્રહ્માંડના દેવો વાજિંત્રો વગાડીને નાચવા લાગ્યા સૌને એક સ્ત્રીયરીને રીઝવવાનું તાન હતું તેથી તે દેવો માન અને ગર્વનો ત્યાગ કરીને બધા ગાન કરતા હતા જ્યારે મધ્યાહને શ્રી રામ જન્મનો ઉત્સવ થયો ત્યારે સ્ત્રીએ રામચંદ્રનું રૂપ ધારણ કર્યું મહારાજે રામચંદ્રનું રૂપ લઈ લીધું રામ જન્મોત્સવ પ્રથમ થયો જેવો તે અવતાર થયો હતો તેને અનુસાર બધા નરનારી ભક્તો એમની પૂજા કરી આમ ઉત્સવ કરતા કરતા આખો દિવસ પૂરો થઈ ગયો આ રીતે નવમીની રાતની દસ ઘડીનો સમય થઈ ગયો તે સમયે પુષ્ય નક્ષત્ર હતું વૃષિક લગ્ન હતું ત્યારે શ્રીહરીનો જન્મોત્સવ થયો બધા દેવો પૂજન કરવા લાગ્યા હવારના દેવો આવ્યા એમને ઉપવાસ કર્યો કઈ તો બનાવવાનું જ નહોતું આખો દિવસ બધા ઉપવાસ જ કર્યો હતો અને બધા લઈને આવ્યા છે એમનું ભાથું ભૂખ લાગે તો ત્યારે શ્રીહરિનો જન્મોત્સવ થયો બધા દેવો પૂજન કરવા લાગ્યા બધા દેવોએ એક એકથી વધારે ભાવ રાખીને શ્રીહરનું પૂજન કર્યું શ્રીહરની સેવા કરીને તેમને જે પહેલાં રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેને પુનઃ શ્રીહરિના ચરણોમાં સમર્પિત કરી દીધી આવી રીતે દેવોએ બધાએ ફરણીમાં મહારાજનું પૂજન કર્યું છે હરિભક્તોને સંતોએ કર્યું છે મહારાજના પ્રાગટ્ય ઉત્સવ રાત્રે દસ ને દસે હરિજયંતિનો સમય ત્યાં ઉજવ્યો છે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરજી શ્રી હરિચરણ સાગરના એકાદશપુરમાં ફરેણીમાં શ્રીહરિએ રાવનવમી હરિજયંતિનો ઉત્સવ કર્યો કરાવ્યો એ નામે સોળમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે माधवं केशवं कामदं कारणं स्वामीनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यामह